નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ તાલુકા કક્ષાના 70મા વન મહોત્સવની ઉજવણી, એમઈટી ઇન્ટરનેશનલ સ્કૂલ લુવારા ખાતે ઉત્સાહભેર ઉજવણી. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગની મેલેરિયા રોગને નાથવા કવાયત, ગત વર્ષની સરખામણીમાં દર્દીઓની સંખ્યામાં 50% ઘટાડો. ભરૂચના પૌરાણિક નીલકંઠ મહાદેવનો અનેરો મહિમા, શ્રાવણી અમાસે ધાર્મિક લોકમેળો ભરાશે. સ્વયંભૂ લિંગના દર્શન અને પાલખીયાત્રાનું ધાર્મિક મહાત્મય. ભરૂચની શ્રીજીપુરી ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા, રસોડામાં વપરાતા વિવિધ મસાલા તેજાનામાંથી શ્રીજી પ્રતિમાનું નિર્માણ, 11 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી શ્રીજી પ્રતિમાનું ફોટો ફ્રેમમાં સર્જન. સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક 134.28 મીટરની સપાટીએ 15 ગેટ 2.5 મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. એમઈટી ઇન્ટરનેશનલ સ્કૂલ લુવારા ખાતે 70મા વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબેન પટેલ, નાયબ વન સંરક્ષક આર વી પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જિજ્ઞેશભાઈ ગોહિલ, એમઈટી ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર ઉત્પલભાઈ શાહ, મામલતદાર પી ડી પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ એલ પટેલ, લુવારા ગામના સરપંચ સિરાજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યા બાદ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના ઉપાય તરીકે વૃક્ષોની અગત્યતા સમજી દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવે અને તેનું જતન, માવજત અને સિંચન કરવા સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી. અને એ તમે આવો જયારે આ સ્કૂલમાં, ત્યારે તમે એવું કહી શકો કે હું આ સ્કૂલમાં ભણતો હતો ને આ સ્કૂલમાં મેં આ જળવાયું હતું. નાયબ વન સંરક્ષક આર બી પટેલે પર્યાવરણની જાળવણી, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ માટે એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ છે. વન વિભાગોની વિગતવાર માહિતી આપી હતી. વૃક્ષોનું બેલેન્સ સાચવવા, સામાજિક વનીકરણનો લાભ લેવા, ભાવિ પેઢી માટે વૃક્ષારોપણ જરૂરી હોવાનું જણાવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ એલ પટેલ પ્રાસંગિક ઉદબોધનમાં વન વિભાગની વિવિધ કામગીરીથી સૌને માહિતગાર કર્યા હતા. સમાજ દ્રષ્ટિના લીધે કે ભવિષ્યમાં રાત રસ્તો થશે અને પર્યાવરણનો થશે, એટલે અમે અગમચેતી રૂપે એક મહોત્સવના રૂપમાં આપણું વન મહોત્સવનો શરૂઆત કરેલ છે, જે આજે 70 વર્ષ થયા. અને આપણે આજે પણ જોઈએ છીએ કે આજે ગ્લોબલ વોર્મિંગ અને કેટલા કેટલા પડકારો કુદરતી રીતે આવી રહ્યા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, આ બધાનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. અને એમાં મુખ્ય છે આપણું પર્યાવરણનું અને મોટા ભાગે વનસ્પતિની અછત થતી જાય છે, જંગલોનો નાશ થઈ ગયો છે, એના માટે આપણે અત્યારે એક મહોત્સવના રૂપમાં ઉજવી રહ્યા છીએ. પ્રારંભમાં એમઈટી ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય શાલિની બેન દ્વારા વન વિભાગ દ્વારા યોજાતા વૃક્ષારોપણના કાર્યક્રમને બિરદાવી ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. યે વન મહોત્સવ એક એસા ઉત્સવ હૈ જો હમે પ્રકૃતિ સે જોડતા હૈ, યે હમે યાદ દિલાતા હૈ કે એ માનવ, વનો કે બિના તેરા કલ્યાણ નહીં હૈ, ઇસકી રક્ષા કરના આવશ્યક હૈ. નયે નયે વૃક્ષો કો લગાકર વનો કો ઘના કરના, વન ક્ષેત્ર બઢાના વન મહોત્સવ કા અંગ હૈ. એમઈટી ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. આ પ્રસંગે રોટરી અને જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો, વન વિભાગના અધિકારીગણ, તાલુકાના અધિકારીગણ, પદાધિકારીગણ, મહાનુભાવો, એમઈટી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ, શિક્ષકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર જગદીશભાઈ પરમારે કર્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વન મહોત્સવને સાર્થક બનાવ્યો હતો. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ઉન્નત ચૂલાનું વિવિધ લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.
ભરૂચ શહેર જિલ્લામાં મેલેરિયાને નાથવા જિલ્લા આરોગ્ય વિભાગે જૈવિક પદ્ધતિ અપનાવ્યા સાથે વરસાદી પાણી ભરાવવાની જગ્યાએ તપાસ હાથ ધરી છે. આ વર્ષે ગત વર્ષની તુલનામાં 50% મેલેરિયાના દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી અનિલભાઈ વસાવાએ આરોગ્ય વિભાગની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મેલેરિયાને નાથવા માટે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ તળાવો તેમજ અવાવરુ જગ્યાઓ પર જ્યાં મેલેરિયા તેમજ અન્ય રોગોને ફેલાવતા મચ્છરો ઈંડા મૂકતા હોય છે ત્યાં ગપ્પી માછલી મૂકી જૈવિક રીતે પણ મેલેરિયા પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેમાં સફળતા પણ મળી રહી છે. અને ગત વર્ષની તુલનામાં જુલાઈ મહિના સુધીમાં સાદા મેલેરિયાના 93 અને ઝેરી મેલેરિયાના 4 કેસની સામે આ વર્ષે સાદા મેલેરિયાના 48 અને ઝેરી મેલેરિયાના 2 જ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં મેલેરિયા નાથવાની કવાયત વધુ વેગીલી બનાવાશે તેમ જાણવા મળી રહ્યું છે. ગત વર્ષે જોયે તો કુલ 93 જેટલા મેલેરિયાના કેસીસ પોઝિટિવ હતા, એમાં ઝરી મેલેરિયાના 4 કેસો આજે ગત વર્ષના કોલ ડેટા પ્રમાણે પોઝિટિવ મળેલા હતા. અને એ જ સાપેક્ષમાં ચાલુ વર્ષેમાં જોઈએ તો મેલેરિયાના કુલ સાદા મેલેરિયાના 48 કેસીસ અને ઝેરી મેલેરિયાના 2 કેસ અત્યાર સુધીમાં નોંધાયેલા છે. એટલે ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો આ ચાલુ વર્ષે 50% જેટલો ઘટાડો જોવા મળેલો છે. અને જે અંતર્ગત જે છે વિવિધ કામગીરી કરવામાં આવે છે એની અંદર બાંધકામના સ્થળોની જે છે એમાં અમારા કર્મચારીઓની ટીમો દ્વારા જે સર્વે કરવામાં આવે છે, પોરાનાશક કામગીરી કરવામાં આવે છે, સાથે સાથે જે છે જે પરમાનન્ટ વોટર બોડીઝ છે એની અંદર ગપ્પી ફિશ મૂકવામાં આવે છે. વિશેષ પ્રકારની ફિશ છે એ ફક્ત લાર્વી સાઇડ્સ હોય છે એટલે એનાથી મચ્છરના પોરાનો જે નાશ થાય છે. અને અત્યાર સુધી જિલ્લામાં જે છે 724 જેટલા પરમાનન્ટ વોટર બોડીઝ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, એમાંથી 50% જેટલા 364 જેટલા સ્થળો પર ગપ્પી ફિશ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે. અને અત્યારે કામગીરી ચાલુ છે પૂરજોશમાં અને 31 ઓગસ્ટ સુધીમાં અમે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી અને સંપૂર્ણપણે જે છે રોગચાળો કંટ્રોલમાં રહી અને પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અમે પૂરતા જિલ્લા કક્ષાએથી લઈ રહ્યા છે. હાલમાં છે મેલેરિયા અટકાયતી માટે સ્પેસિફિકલી એક ઝુંબેશના ભાગરૂપે સોર્સ રિડક્શનની કામગીરી કરવામાં આવી રહેલી છે, જેની અંદર BTI પાવડર તથા લિક્વિડ સોલ્યુશન યુઝ કરવામાં આવી રહેલું છે. સાથે સાથે એબેટનો પણ યુઝ કરી રહેલા છે અને આપણી જે છે બળેલું ઓઇલ નાખી અને સોર્સ રિડક્શનની કામગીરી કરી કરવામાં આવે છે, જેનાથી જે છે મેલેરિયામાં ઉપરોક્ત જે અગાઉ જણાવ્યા મુજબ આંકડા જે દર્શાવ્યા મુજબ 50% કેસીસમાં ઘટાડો નોંધાયો જોવા મળેલ છે. શ્રાવણ માસના સમાપને અમાસના દિવસે અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનો ધાર્મિક મેળો યોજાતો હોય છે. અતિ પૌરાણિક અને એક સમયે ધર્મની રાજધાની ગણાતા ભરૂચ શહેર તેમજ આસપાસના નર્મદા તટે સમગ્ર વર્ષ દરમિયાન ધાર્મિક લોકમેળાઓ પરંપરાગત રીતે ભરાતા રહે છે, જેમાંથી કેટલાય મેળાઓ બદલાયેલા સમય સાથે લુપ્ત થઈ ચૂક્યા છે. પરંતુ ભરૂચમાં છડી મેઘરાજાના મેળા ઉપરાંત ભરૂચના સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવના પૌરાણિક મેળો તેમના ધાર્મિક મહાત્મ્યના કારણે આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થા સાથે આકર્ષણના કેન્દ્ર બની રહ્યા છે, જેની તૈયારી ચાલી રહી છે. ભરૂચના સાંસ્કૃતિક ધાર્મિક ઓળખસમાં છડી મેઘરાજાના મેળા શ્રાવણ વદની 8મથી 10મ સુધી પરંપરાગત રીતે યોજાતા રહે છે. પુણ્ય પાવન સલીલામાં નર્મદાના તટે વસેલ ભરૂચ શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, જેમાં અતિ પ્રાચીન શિવાલયમાં જેની ગણના થાય છે તેવા સેવાશ્રમ હોસ્પિટલની પાછળ એક સમયે દુર્ગમ ઝાડી ઝાંખરા વચ્ચે આવેલ નીલકંઠ મહાદેવનું સ્વયંભૂ અને ચમત્કારિક માનવામાં આવેલું એવું શિવલિંગ છે, જેનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં રેવા ખંડમાં સવિસ્તરણ કરવામાં આવેલ છે, જે મુજબ આ મંદિરની ગણના ચમત્કારિક તેમજ આધ્યાત્મિક શક્તિના ફળ આપનાર તરીકે થાય છે. શ્રાવણી અમાસી 24 કલાક પૂર્વે ભજનની રમઝટ મંદિર ખાતે ચાલી રહી હતી. ભરૂચ શહેરમાં 3 પ્રસિદ્ધ મહાદેવ મંદિરોમાંથી મહાદેવની સવારે નીલકંઠ મહાદેવ મંદિરે આવે છે. આ 3 મહાદેવજીના મંદિરોમાં ભૂતનાથ મહાદેવ, કામનાથ મહાદેવ તેમજ આલીના મહાદેવનો સમાવેશ થાય છે. આ મહાદેવજીની સવારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં વાજતે ગાજતે એક પછી એક નીલકંઠ મહાદેવના મંદિરે આવી પહોંચતા તેની શ્રદ્ધાભેર પૂજા આરતી કરવામાં આવે છે તેમ પ્રમુખ રજનીભાઈ જણાવી રહ્યા છે. ભરૂચ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન અનેક મેળાઓ ભરાય છે. તેમાંનું શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રી નીલકંઠ મહાદેવ દરજી જ્ઞાતિ પંચ દ્વારા આયોજિત મેળો ભરાય છે અને અંતિમ દિવસે મહાદેવનો મેળો ભરાય છે અને ધાર્મિક મહાત્મ્યને કારણે પોતાનું અસ્તિત્વ જાળવી રાખેલું છે. આ દિવસ દરમિયાન
શહેરમાંથી નીલકંઠ મહાદેવની અનેક પાલખીઓ આવે છે, જેવી કે કામનાથ મહાદેવ લાલ બજાર, કામનાથ મહાદેવ વેજલપુર અને કામનાથ મહાદેવ આલીમાંથી પણ ભગવાનને નીલકંઠ મહાદેવને મળવા આવે છે. આ શ્રાવણ માસ દરમિયાન કાર્યક્રમમાં ટ્રસ્ટીગણો દ્વારા શ્રી નીલકંઠ મહાદેવની મંદિરમાં પૂજા અર્ચના લઘુરુદ્ર પૂજા અર્ચના કરવામાં આવે છે અને રાત્રે આ મેળો 10-11 વાગ્યા સુધી ચાલે છે. આ શ્રી નીલકંઠ મહાદેવનું શિવલિંગ જે છે તે સ્વયંભૂ છે અને ચમત્કારિક માનવામાં આવે છે, એટલે લોકોનું આસ્થા પણ વધારે છે. તો ભાવિક ભક્તોને જણાવવાનું કે શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રી નીલકંઠ મહાદેવમાં ભળાતા મેળાનો લાભ લઈ અને પુણ્ય કમાય. આ ધાર્મિક પરંપરા દરમિયાન મહાદેવજીની પાલખીઓ થોડા સમયના રોકાણ બાદ સાંજ થતાં રવાના થાય છે. આ સમગ્ર ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્ણ માહોલમાં ઉજવાતો હોય અનોખા આધ્યાત્મિક વાતાવરણની અનુભૂતિ થતી હોય છે. પાવન શ્રાવણ માસની અમાસે નીલકંઠ મહાદેવ ખાતે ધાર્મિકતાની સાથે સાથે ખાણીપીણીની લારીઓ, સ્ટોલો, રમકડાની દુકાનો તથા ચકડોળોની પણ શ્રદ્ધાળુઓ મજા માણી તેમજ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. શ્રીજી મહોત્સવના આડે ગણતરીના દિવસો બાકી રહેતા શ્રીજી યુવક મંડળો આયોજનમાં વ્યસ્ત બન્યા છે, ત્યારે ભરૂચના શ્રીજીપુરી ગણેશ મહોત્સવમાં આયોજકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રસોડાની વિવિધ ચીજવસ્તુઓથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું નિર્માણ થઈ રહ્યું છે. જળ પ્રદૂષણ અંગે ન્યાયાલયોમાં આદેશ અને તેના પાલન માટે તંત્રની કવાયત વચ્ચે છેલ્લા 29 વર્ષથી ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા હજુ સુધી એક પણ વર્ષે POPની શ્રીજી પ્રતિમાનું સ્થાપન ન કરી પાડેલી એક પ્રણાલીને આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે. તદ્દન ઓછા ખર્ચે અને રોજબરોજની ઉપયોગી ચીજવસ્તુઓ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ સાથે ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા અહીંના યુવકો સ્વહસ્તે બનાવી રહ્યા છે. જે મુજબ આ વર્ષે 11 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી ફોટો ફ્રેમમાં ઉપસાવેલી શ્રીજી પ્રતિમાનું વિવિધ મરી મસાલા અને તેજાનામાંથી બનાવવામાં આવી રહી છે. રસોડામાં વપરાતા હળદર, મરચા, ધાણા, જીરું વગેરે જેવી ચીજવસ્તુઓમાંથી તૈયાર થઈ રહેલ આ ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા દર વર્ષની જેમ શ્રીજી ભક્તોમાં આકર્ષણ જમાવવા સાથે અન્ય ગણેશ મંડળના સભ્યોને પણ આ રીતે પર્યાવરણ જાળવણી અર્થે ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું સ્થાપન કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. આ વર્ષેની વાત કરીએ તો ધાણા, જીરું, મરચું, હળદર, મરી, કાળા મરી, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, એલચી આ બધા જેવા વિવિધ તેજાના, જીરું વિવિધ તેજાનાની અંદરથી અને મરી મસાલાની અંદરથી અમે 11 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી પ્રતિમાનું સર્જન કરેલું છે. અને આ વર્ષે ભરૂચની ગણેશ પ્રેમી જનતા માટે એક અવનવો કન્સેપ્ટ લઈને આવી રહ્યા છે, જે ભરૂચની જનતા માટે એક સસ્પેન્સ સ્વરૂપ છે. જે આપણે ગણપતિની અંદર તમે જોવા મળશે કે જે અત્યાર સુધી ભરૂચની અંદર આ કન્સેપ્ટ સૌ પ્રથમવાર આવી રહ્યો છે. જય ગણેશ. અચ્છા, આમાં લાકડા સિવાય બીજું શું શું ઉપયોગ થશે? આમાં લાકડા સિવાય બીજી તમારે વાંસની પટ્ટી છે, વાંસની પટ્ટી છે, એક ફોટો ફ્રેમ પ્લાયનો ઉપયોગ કરેલો છે. બસ બીજા આની અંદર બીજું કોઈ બોન્ડિંગ માટે અમે સ્ટેપલર પિનનો વાપરેલું છે. બસ બીજી કોઈ બોન્ડિંગ માટે અમે કોઈ બીજી વસ્તુ વાપરેલી નથી. આમાં કેટલો ખર્ચો મિનિમમ થયો? આ વર્ષે આપણે વાત કરીએ તો ખર્ચની વાત કરીએ તો દર વર્ષની જેમ અમારો 5-6 હજારની અંદર મૂર્તિનું સર્જન થઈ જાય છે. કારણ કે અમે જે વસ્તુ વાપરીએ છીએ બધી વેસ્ટ હોય છે. આ જે મરી મસાલાની વાત કરે છે તો આપણે દુકાને લેવા જઈએ તો જે વેસ્ટેજ મરચું એ બધું નીચે પડતું હોય છે જે દળતી વખતે, તો એ જ મરચું અને ધાણા જીરું એ બધાનો ઉપયોગ લાવી અને અમે આ મૂર્તિનું સર્જન કરીએ છીએ. એટલે એ માટે અમારો ખર્ચ બહુ ઓછા લેવલમાં બની જાય છે, મૂર્તિ બહુ ઓછા કોસ્ટમાં મળી જાય છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોય 134.28 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઈ હતી. ઉપરવાસમાં 3 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક રહેતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં કલાકે 2-3 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો હતો. બપોરના 3 કલાકે નર્મદા ડેમની સપાટી 134.28 મીટર પર પહોંચી હતી. તે સમયે 3,04,947 ક્યુસેક પાણીની આવક સામે 3,04,706 ક્યુસેક પાણીની જાવક થઈ રહી હતી. નર્મદા ડેમમાં 15 ગેટ 2.5 મીટર જેટલા ખુલી તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું, જેના કારણે નર્મદા નદી 2 કાંઠે થતાં કેવડિયા ગોરા બ્રિજ પર પણ પાણી ફરી વળ્યા હતા. નર્મદા ડેમમાં 4,490 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહ થવા સાથે તમામ પાવર સ્ટેશનો ચાલુ રહેતા વિપુલ માત્રામાં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગુજરાત સરકારના વાવે ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતની ધરતીને લીલીછમ હરિયાળી બનાવવાની ઝુંબેશ અંતર્ગત આમોદ તાલુકાનો 70મો વન મહોત્સવ આમોદ ગુરુકુળ ખાતે ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન પ્રભુદાસ મકવાણા, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, આમોદ વન વિભાગના અધિકારી કે એસ ગોહિલ, આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ વિલાસબેન રાજ, ઉપપ્રમુખ દીપક ચૌહાણ અને આમોદ નગરપાલિકા પ્રમુખ સુશીલાબેન પટેલ તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તેમજ આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ વિલાસબેન રાજ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા વગેરે મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા જીવનમાં વૃક્ષોનું મહત્વ લોકોને સમજાવ્યું હતું. વન મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ આમંત્રિત મહેમાનો સમક્ષ વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો ને લગતી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના વિશાળ પટાંગણમાં ડી કે સ્વામી તથા આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમોદ નગરજનો તથા નગરપાલિકાના સદસ્યો, તાલુકા ભાજપાના હોદ્દેદારો, કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકા કક્ષાના 70મા વન મહોત્સવનું સુંદર સંચાલન વન વિભાગના હિતેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂસાના શક્તિનાથ મહાદેવના પટાંગણમાં શ્રાવણીય માસે બર્ફાની બાબા અમરનાથનું શિવલિંગ દર્શનાર્થે મૂકવામાં આવશે. શક્તિનાથ મહાદેવના પટાંગણમાં શક્તિનાથ મહાદેવ મંડળ દ્વારા પ્રતિવર્ષ શ્રાવણ અમાસે બર્ફાની બાબા અમરનાથનું શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે, જેની તડામાર તૈયારીઓ શક્તિનાથ ખાતે ચાલી રહી છે. શ્રાવણી અમાસની સાંજથી મોડી રાત્રિ સુધી બર્ફાની બાબાના દર્શન કરી શકાશે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના તેમજ માંસ મટનની દુકાનો બંધ રાખવાની રહેશે. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરની યાદીમાં જણાવ્યા મુજબ હાલ જૈન ધર્મના પવિત્ર પર્યુષણના દિવસો ચાલી રહ્યા છે, તેથી પર્યુષણના દિવસો તારીખ 2/9/2019 સુધી કતલખાના બંધ રાખવા અને માંસાહાર વાનગીઓનું વેચાણ બંધ રાખવા સૂચના આપેલ છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે પંચાયતના સરપંચ દ્વારા એક પછી એક મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે, જે અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઊભી થવા પામી છે. જો કાયદા મુજબ તપાસ થાય તો આ ભ્રષ્ટાચાર કાંડમાં ઘણા રાજકીય જીવન પૂરા થાય તેમ છે. ટંકારિયા મોટા પાદર વિસ્તારની ગટરના કામકાજમાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે. મટીરિયલની ગુણવત્તા બરાબર નથી, પરમિશન લીધા વગર ખોદકામ કરવામાં આવેલ છે, આવી અનેક ગેરરીતિ જણાય છે. ટંકારિયા ગામ મુકામે મોટા પાદર મિશન સ્કૂલ પાસે આવેલી આરસીસી ગટર બનાવેલ છે, જે ગટર હાલમાં હલકા પ્રકારના મટીરિયલ અને બિલકુલ ટકલારી માલ વાપરેલ છે. તારીખ 9/1/19 રોજ તૂટી ગયેલ હતી. આ ગટરની તપાસ કરતા ટંકારિયા ગામ પંચાયતના સરપંચશ્રી કહે છે કે આ ગટર અમે બનાવતા નથી, આ ગટરનો વર્ક ઓર્ડર અમારી પાસે નથી, આ ગટર બનાવવા માટે અમે કોઈ ઠરાવ કરેલ નથી. આમ ઉડાર જવાબો આપે છે. બીજી બધી તરફ આ ગટરનું કામ શરૂ કરવા માટે સરપંચશ્રી કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂ સ્થળ પર આવેલા હતા. ત્યારબાદ આ કોન્ટ્રાક્ટર કામ છોડી ત્યાંથી ભાગી ગયા હતા. આ કામ કરવા માટે બીજા બે કોન્ટ્રાક્ટરોને આપેલા હતા, જે આ કામ કોન્ટ્રાક્ટર ચાલુ પાણી વરસાદની અંદર કામ કરે છે. આ ગટર બીજી બાજુ તૂટી ગઈ હતી, તેના અનેક ટુકડા થઈ ગયા હતા. તે ટુકડા ઊભા કરી તેની ઉપર સ્લેબ ભરી લેવામાં આવેલો હતો અને નીચે પીસીસી બરોબર કરેલું ના હતું. લાઇન ડોઈ વગરનું આ કામ થયેલું છે. જ્યારે લારિયા ઇસ્માઇલના ઘર પાસે થયેલ ગટર અને અન્ય કામોમાં પણ ગેરરીતિના આચરણો કરાયા છે, જેની તાત્કાલિક તપાસ થવી જોઈએ તેવી લોકમાંગ ઊભી થઈ છે. આ કામ ઇસ્માઇલ લારિયાના ઘર પાસે બ્લોક અને ગટરનું કામ થઈ ગયેલું છે 1 વર્ષ પહેલાનું. તે છતાવી ગામ પંચાયતની અંદર 17/18/19 અંદર ફરીથી આનું આયોજનમાં મૂકેલું છે અને આ બિલકુલ ભ્રષ્ટાચાર થઈ રહેલા છે. આ રસ્તા ઓલરેડી બિલકુલ ફર્સ્ટ ક્લાસ વર્ષ પહેલા બનેલા છે. પંચાયતના ખર્ચે આ ગટર લાઈન નાખી હોય તો અમારા પાસે નાખવાનું કહેવામાં એમને એવું કીધું કે અમારી માલિકીની જગ્યા છે, પંચાયતે ખર્ચો તો પંચાયતે કરે તો અમારા પાઇપ આ બીજા એ લોકોના બધા પાઇપ નાખ્યા, અમારા 5 ઘરના પાઇપ નથી નાખવા દીધા. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે સંસ્કૃત ભાષાની આજીવન આરાધના સાથે જતન કરનાર ડોક્ટર પીટી દવેનો સતાયુ ભવની શુભેચ્છા સાથે સન્માન સમારંભ યોજાયો હતો.
સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ સારસ્વત અને ભરૂચની જેપી કોલેજના સંસ્કૃત ભાષાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રહી ચૂકેલા તથા ભરૂચની 135 વર્ષ જૂની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાને સતત 50થી વધુ વર્ષથી જીવંત રાખી પ્રગતિ તરફ લઈ જનાર ડોક્ટર પદ્મનાભ તાપીશંકર દવેનું શ્રાવણવદ 11ને 27 ઓગસ્ટને મંગળવારે નર્મદા તટે આવેલ તપોવન સંકુલ ખાતે સન્માન સમારંભ યોજાયો. માં સરસ્વતી સમક્ષ દીપ પ્રાગટ્ય કર્યા બાદ પાઠશાળાના ઋષિકુમારોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા અને ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નામક સુંદર નાટક પણ રજૂ કર્યું હતું. વેળાવરથી પધારેલ સોમનાથ યુનિવર્સિટીના કુલપતિ ગોપબંધુ મિશ્ર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એન એમ મહેતા, તપોવન સંકુલના દિનેશ પંડ્યા, ડોક્ટર અશ્વિન કાપડિયા તથા મુંબઈથી પધારેલ કરદમ દવેની ઉપસ્થિતિમાં પાઠશાળાના પૂર્વ ટ્રસ્ટી અને 92માં વર્ષમાં પ્રવેશ કરનાર ડોક્ટર પી ટી દવેનું સન્માનપત્ર આપી અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું. પાઠશાળા સાથે સંકળાયેલ યોગેશ પંડ્યાએ સંસ્થાની પ્રગતિ અને ગતિવિધિનો ચિતાર આપ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવે ડોક્ટર પી ટી દવે પ્રત્યે પોતાની કૃતજ્ઞતા દર્શાવી તેઓને સતાયુ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય દુષ્યંત પટેલે શ્રી પી ટી દવેને લિવિંગ લેજન્ડ ગણાવી તેઓની સંસ્કૃત ભાષા પ્રત્યેની સેવાઓને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંસ્કૃત ભાષામાં સંચાલન પ્રાધ્યાપક હેમેન્દ્રભાઈ દવેએ કર્યું હતું. 13 વર્ષની અંદર આવો એક મોકો, પણ સુંદર મોકો મને પ્રાપ્ત થયો છે. હું મારી જાતને ધન્ય કહું છું. અનેકો કાર્યક્રમ હોય, પણ આવો સુંદર કાર્યક્રમ જ્યારે એક લેજન્ડરી ભરૂચની અંદર સન્માન થતું હોય અને એના આશીર્વાદ જ્યારે મળતા હોય, એ ખરેખર આ કાર્યક્રમ બહુ અનોખી રીતે હું એને બોલવી રહ્યો છું. એવા જ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત એવા મુખ્ય મહેમાન, એમ કહી શકાય કે માં નર્મદા માં રેવા પોતાના અસલ મિજાજની અંદર આજે વહી રહી છે એના સાક્ષીમાં દવે સાહેબનું સન્માન થયું છે. એનાથી મોટી કોઈ વાત ના હોઈ શકે. કારણ કે એમ કહી શકાય કે માં નર્મદાને 6 વર્ષ પછી પોતાના અસલ મિજાજમાં જ્યારે જોઈ રહ્યા છે અને એની સાક્ષીમાં ભરૂચમાં સંસ્કૃત પાઠશાળાની અંદર આવો એક કાર્યક્રમ યોજાયો છે એ જાણીને પણ ખરેખર આનંદ થાય. આજરોજ ઝઘડિયાના ઉમલ્લાથી અંબાજી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. ભાદરવી પૂર્ણિમાએ જગતજનનીમાં અંબાના પ્રાગટ્ય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગ ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે. બોલમાળી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે. ભાદરવી પૂર્ણિમાએ જગતજનનીમાં અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવા જાય છે. જગતજનનીમાં અંબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલ્લાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી કુલ 100 જેટલા પદયાત્રીઓ આજે ઉમલ્લાથી અંબાજી ધામ જવા રવાના થયા. ઉમલ્લાથી અંબાજીની રથયાત્રા 15 વર્ષથી ચાલે છે અને હાલ આ 16મું વર્ષ છે, જેમાં ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી 100 જેટલા પદયાત્રીઓ રથમાં જોડાયા છે. ઉમલ્લાથી અંબાજી 52 ગજની ધ્વજા લઈને અંબાજી જાય છે અને આ 52 ગજની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે અને ઉમલ્લાથી અંબાજી જનાર પદયાત્રીઓની ચાલવાની એવરેજ રોજ 40 કિલોમીટરની હોય છે. ઉમલ્લાથી અંબાજી અંદાજે 400 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમલ્લાથી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ 12 દિવસ લાગે છે. આ રથયાત્રાના આયોજક પરિમલ પટેલ, રહેવાસી ઉમલ્લા, દ્વારા આયોજન કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં એક માતાજી પ્રત્યે લોકોમાં શ્રદ્ધા જાગે છે અને ખૂબ શ્રદ્ધાથી કોઈ પણ જાતના થાક લાગ્યા વિના ખુલ્લા પગે ઘણા ભક્તો તો પદયાત્રાની અંદર જોડાય છે. હું આ સંઘને શુભેચ્છા પાઠવું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે આ ઉમલ્લા અને આ પદયાત્રામાં જોડાનારા રાજપાડી, અવિધા, ભરૂચ, અસુરિયા સુધીના, ધનોર સુધીના સૌ ભાવિક ભક્તો પર માતાજીની કૃપા બની રહે અને દિન પ્રતિદિન વર્ષો વર્ષ આ રીતના સંઘમાં સંખ્યામાં વધારો થતો રહે એવી માતાજીને પ્રાર્થના.
આમોદના આદિવાસી અને દલિત સમાજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી દિલ્હીમાં તોડી નંખાયેલા સંત શિરોમણી રવિદાસ મહારાજના મંદિર બાબતે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં દિલ્હીમાં સંત શિરોમણી રવિદાસ મહારાજનું મંદિર તોડી પાડી મંદિરની કિંમતી જમીન સરકાર દ્વારા હડપ કરવાના હીન પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાંથી સરકારના આવા હિંદાભર્યા વલણથી આદિવાસી તથા દલિત સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ સંત રોહિદાસ મંદિરની 150 વીંગા જમીન આજથી 600 વર્ષ પહેલા તે સમયના શાસક સિકંદર લોદીએ બક્ષિસ આપી હતી, જેમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે સંત રોહિદાસનું મંદિર હાલની સરકારે તોડી પાડી સમગ્ર દલિત સમાજની ધાર્મિક લાગણીને નુકસાન પહોંચાડતા દલિત સમાજમાં સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, જેથી આમોદ તાલુકાના દલિત તેમજ આદિવાસી સમાજે ભેગા મળી આમોદના નાયબ મામલતદારને આવેદનપત્ર આપી સદર મંદિરની જગ્યાનું પુનઃસ્થાપન કરવાની માંગણી કરી હતી અને જો માંગણી ના સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. મંદિર છે એનું પુનઃનિર્માણ તાત્કાલિક સત્વરે થાય, કારણ કે આ જે ઇતિહાસ એવું કહે છે કે સિકંદર લોદીએ આ જમીન માટે જમીન આપવામાં આવેલી હતી ને એ જમીન ઉપર બાંધકામ થયેલું છે, જેને તોડી પાડીને બધાનું દિલ દુખાયેલું છે, તો અનુસૂચિત જાતિ અને જનજાતિને ન્યાય મળે એટલે સત્વરે આ મંદિરનું નિર્માણ થવું જોઈએ એવી અમારી સૌની માંગણી છે. અંકલેશ્વરમાં તાજેતરમાં ગણપતિની પ્રતિમા લઈને આવતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 2 આશાસ્પદ યુવકોના પરિવારજનોને નગરપાલિકાના સભ્ય સુધીર ગુપ્તાએ આર્થિક મદદ કરી દિલસોજી પાઠવી હતી. તાજેતરમાં વીજ કરંટને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં અંકલેશ્વરના 2 આશાસ્પદ યુવાન કૃણાલ ચૌહાણ તેમજ અમિત સોલંકી પરત્વે અંકલેશ્વર નગરપાલિકાના કોર્પોરેટર તેમજ પૂર્વ પ્રમુખ એવા સુધીરભાઈ ગુપ્તાએ બંને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમજ બંને મૃતકોના પરિવારજનો પરત્વે સહાનુભૂતિ દાખવી આર્થિક મદદ કરી દિલસોજી પાઠવી હતી અને મૃતક યુવકોના પરિવારજનોને સાંત્વના આપી હતી, તેમજ આ દુઃખદ ઘટના પરત્વે તેઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. ભરૂચ ખાતે સુંદરી સિલ્કનું ઉદ્ઘાટન થતા લોકોની આતુરતાનો અંત થયો હતો. ભરૂચના હારસામાં 5/3 મિલેનિયમ માર્કેટમાં G12 ખાતે સુંદરી સિલ્કનું ઉદ્ઘાટન થયું હતું, જ્યાં લેટેસ્ટ વેડિંગ ડ્રેસ ચોલી ડ્રેસ મટીરિયલ વ્યાજબી ભાવે મળી રહેશે, જેથી ફેશન પ્રેમી જનતાની આતુરતાનો અંત આવેલ છે. સુંદરી સિલ્કના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છકો અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોહમ્મદ ખત્રી અને તેના પરિવારજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા નગરમાં બાળકો ચોરી થતા હોવાનો મેસેજ વાયરલ થતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી, પરંતુ આ અંગે પોલીસ દ્વારા તપાસ કરતા બાળકો ચોરી થતા હોવાના વાયરલ મેસેજને અફવા સાબિત કરી હતી. રાજપીપળા ખાતે બાળકો ચોરી થતા હોવાના સમાચાર વાયરલ થયા હતા, જે અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનના PI RN રાઠવાએ રાજપીપળા કસ્બા વાર્ડમાં રહેતા મોહમ્મદ ફારૂક કુરેશીએ રજૂઆત કરેલી કે તેમની દીકરી ફલક નાઝ ઉંમર વર્ષ 11 તારીખ 26/8/2019 રોજ કોઈ અજાણી મહિલા મારુતિ વાનમાં આવી ફલક નાઝને ઉપાડી ગયેલ હતી. આ અંગેના મેસેજ વાયરલ થયા હતા. તેની પોલીસ વિભાગ દ્વારા પોલીસ વડા હિમકરસિંહની સૂચના તેમજ પોલીસ અધિકારી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ PI RN રાઠવા તેમજ NF સિદ્દીકી વગેરે તપાસ કરતા તેમજ CCTV ફૂટેજ તપાસતા મારુતિ વાનમાં આવેલા દીપિકાબેન યોગેશ સર રહેવાસી વડિયા હોવાનું જણાયું હતું, જ્યારે ફલક નાઝના દાદા હમીદ હુસેનભાઈ પણ દીપિકાબેનને ઓળખતા હોય આ બનાવ અંગે ફેલાતી બાબતો અફવા સાબિત થઈ હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ તાલુકા કક્ષાના 70મા વન મહોત્સવની ઉજવણી, MET ઇન્ટરનેશનલ સ્કૂલ લુવારા ખાતે ઉત્સાહભેર ઉજવણી. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગની મેલેરિયા રોગને નાથવા કવાયત, ગત વર્ષની સરખામણીમાં દર્દીઓની સંખ્યામાં 50% ઘટાડો. ભરૂચના પૌરાણિક નીલકંઠ મહાદેવનો અનેરો મહિમા, શ્રાવણી અમાસે ધાર્મિક લોકમેળો ભરાશે. સ્વયંભૂ લિંગના દર્શન અને પાલખી યાત્રાનું ધાર્મિક મહાત્મય. ભરૂચની શ્રીજીપુરી ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા, રસોડામાં વપરાતા વિવિધ મસાલા તેજાનામાંથી શ્રીજી પ્રતિમાનું નિર્માણ, 11 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી શ્રીજી પ્રતિમાનું ફોટો ફ્રેમમાં સર્જન. સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક 134.28 મીટરની સપાટીએ 15 ગેટ 2.5 મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.